ધોરણ 9 ગણિત પ્રકરણ 15 સંભાવના એક્ઝામ્પલ હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા સળંગ 250 દિવસના તેમના હવામાનની આગાહી પૈકી 175 દિવસ તે સાચી પડી. પહેલો પ્રશ્ન, તો આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના કેટલી? અને બીજો પ્રશ્ન, આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલા 250 દિવસ આપેલા છે માટે કુલ પરિણામની સંખ્યા 250 થશે. હવે પહેલો પ્રશ્ન કે આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના કેટલી? તેને નામ આપીએ ઘટના એ, કે હવામાનની આગાહી સાચી પડી હોય તેવા દિવસોની સંખ્યા. હવે 175 દિવસ સાચી પડી છે માટે ઘટના એના પરિણામની સંખ્યા 175 થાય. હવે સંભાવનાનું સૂત્ર મૂકીએ, પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઘટના એના પરિણામોની સંખ્યા 175 છે, કુલ પરિણામોની સંખ્યા 250 છે, માટે પી ઓફ એ બરાબર 175ના છેદમાં 250. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરવાનો છે, તો છેદમાં 250 છે તો તેને આપણે 4 વડે ગુણી દઈએ તો છેદમાં 1000 થઈ જશે. પછી આપણે પોઈન્ટ કાપી દઈએ તો ઉપર પણ ગુણવા પડશે 4 વડે, તો 175 × 4 છેદમાં 250 × 4, તો ઉપર જવાબ આવશે 700 અને છેદમાં જવાબ આવશે 1000. હવે બે પોઈન્ટ કાપી દઈએ ઉપર નીચે, તો 7 ના છેદમાં 10 એટલે 0.7. કે હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના પી ઓફ એ બરાબર 0.7 તેનો જવાબ થાય. ત્યાર પછી બીજો પ્રશ્ન, કે કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના કેટલી? તેને નામ આપીએ ઘટના બી, કે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેવા દિવસોની સંખ્યા. હવે કુલ 250 દિવસ છે, તેમાંથી 175 દિવસ સાચી પડી છે. સાચી ન પડી હોય એના માટે આપણે કુલ દિવસમાંથી 175 દિવસ બાદ કરી દઈએ, એટલે ઘટના બીના પરિણામની સંખ્યા કુલ 250 દિવસ છે, તેમાંથી 175 દિવસ સાચી પડી છે બાદ કરી દઈએ, તો 75 દિવસ મળે, કે જે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેવા દિવસો મળે. હવે સંભાવનાનું સૂત્ર મૂકીએ, કે પી ઓફ બી બરાબર ઘટના બીના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઘટના બીના પરિણામોની સંખ્યા 75 છે, કુલ પરિણામોની સંખ્યા 250 છે, માટે 75 ના છેદમાં 250. છેદમાં 250 આપેલા છે, તેને આપણે 4 વડે ગુણી દઈએ તો છેદમાં 1000 થઈ જશે, તો ઉપર પણ 4 વડે ગુણવા પડશે. તો 75 × 4 = 250 × 4 એટલે ઉપર જવાબ આવશે 300 અને છેદમાં આવશે 1000. હવે બે પોઈન્ટ ઉપર નીચે કાપી દઈએ તો 3 ના છેદમાં 10 એટલે 0.3. ત્યાર પછીનો એક્ઝામ્પલ, ટાયર બનાવતી એક કંપનીએ પોતાનું ટાયર બદલાવવાનું થાય તે પહેલાં કેટલું અંતર કાપે છે તેની નોંધ કરી છે. નીચેનું કોષ્ટક 1000 ટાયર વિશે પરિણામ દર્શાવે છે, કે 4000થી ઓછું અંતર કાપેલું છે તેને 20 વખત ટાયર બદલાવેલું છે, 4000થી 9000 વચ્ચે અંતર કાપેલું છે તેને 210 વખત ટાયર બદલાવેલું છે, 9000થી 14000ની અંતર કાપેલું છે તેને 325 વખત ટાયર બદલાવેલું છે, 14000થી વધારે અંતર કાપેલું છે તેને 445 વખત ટાયર બદલાવેલું છે. જો તમે આ કંપનીનું ટાયર ખરીદો તો આપણને 3 પ્રશ્નો આપેલા છે. તો સૌથી પહેલાં 1000 ટાયર વિશે વાત કરવામાં આવી છે, માટે કુલ પરિણામની સંખ્યા 1000 થાય. હવે પહેલો પ્રશ્ન, કે 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલાવવાની જરૂર પડી હોય તેની સંભાવના કેટલી? તેને નામ આપીએ ઘટના એ, કે 4000 અંતર કાપતા પહેલાં ટાયર બદલવું પડે. તો 4000થી ઓછું અંતર કાપ્યું હોય ત્યારે 20 વખત ટાયર બદલાવેલું છે, માટે ઘટના એના પરિણામની સંખ્યા 20 થાય. હવે સંભાવનાનું સૂત્ર મૂકીએ, કે પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઘટના એના પરિણામોની સંખ્યા 20 છે, કુલ પરિણામોની સંખ્યા 1000 છે, માટે પી ઓફ એ બરાબર 20 ના છેદમાં 1000. હવે 1 1 0 કેન્સલ કરી દઈએ તો 2 ના છેદમાં 100, 2 ના છેદમાં 100 એટલે 0.02. કે 4000 અંતર કાપતા પહેલાં ટાયર બદલવું પડે તેની સંભાવના પી ઓફ એ બરાબર 0.02 તેનો જવાબ થાય. ત્યાર પછી બીજો પ્રશ્ન,
કે ટાયરે 9000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના કેટલી? તેને નામ આપીએ ઘટના બી, કે 9000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યા પછી ટાયર બદલવું પડે. હવે 9000થી વધારે અંતર કાપ્યું હોય તેવા આપણને બે પરિણામ છે. એક 9000થી 14000 અંતર કાપેલું હોય અને 14000થી વધુ અંતર કાપેલું હોય તે પણ 9000થી વધારે જ કહેવાય. માટે આ બંને પરિણામ આવશે 325 અને 445. ઘટના બીના પરિણામોની સંખ્યા 325 + 445 બરાબર 770 થાય. હવે સંભાવનાનું સૂત્ર મૂકીએ. પી ઓફ બી બરાબર ઘટના બીના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઘટના બીના પરિણામોની સંખ્યા 770 છે, કુલ પરિણામોની સંખ્યા 1000 છે. માટે પી ઓફ બી બરાબર 770/1000. હવે 1 0 આપણે કેન્સલ કરીએ તો 77/100, તો માટે જવાબ આવશે 0.77. કે ટાયરે 9000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના પી ઓફ બી બરાબર 0.77 તેનો જવાબ થાય. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન કે ટાયર બદલવાની જરૂર 4000 કિલોમીટર અને 14000 કિલોમીટર અંતર કાપ્યાની વચ્ચે પડી હોય તેની સંભાવના કેટલી? તેને નામ આપીએ ઘટના સી, કે 4000 કિલોમીટર અને 14000 કિલોમીટર અંતર કાપ્યાની વચ્ચે ટાયર બદલવું પડે. હવે કોષ્ટકમાંથી 4000 કિલોમીટર અને 14000 કિલોમીટરની વચ્ચે ટાયર બદલવું પડે તેવા આપણને બે પરિણામ મળે છે. આ 4000થી ઓછું છે, આ 14000થી વધારે છે. માટે આ 4000 અને 14000ની વચ્ચે આ બે પરિણામ આવશે 210 અને 325. માટે ઘટના સીના પરિણામની સંખ્યા 210 + 325 = 535 થાય. હવે સંભાવનાનું સૂત્ર મૂકીએ કે પી ઓફ સી બરાબર ઘટના સીના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઘટના સીના પરિણામોની સંખ્યા 535 છે, કુલ પરિણામોની સંખ્યા 1000 છે. માટે પી ઓફ સી બરાબર 535/1000. છેદમાં 1000 આપેલા છે તો આપણે 3 પોઈન્ટ કાપી દઈએ તો જવાબ આવશે 0.535. કે ટાયર બદલવાની જરૂર 4000 કિલોમીટર અને 14000 કિલોમીટર અંતર કાપ્યાની વચ્ચે પડી હોય તેની સંભાવના પી ઓફ સી બરાબર 0.535 તેનો જવાબ થાય. ત્યાર પછીનો એક્ઝામ્પલ, માસિક એકમ કસોટીમાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણ ટકામાં નીચે મુજબ છે. એકમ કસોટી આપેલી છે 1, તેમાં એને મેળવેલા ગુણ ટકામાં આપેલા છે કે 69 છે. બીજી એકમ કસોટી છે તેમાં 71% છે. ત્રીજી એકમ કસોટીમાં 73% છે. ચોથી એકમ કસોટીમાં 68% છે અને પાંચમી એકમ કસોટીમાં 74% છે. આ માહિતી પરથી વિદ્યાર્થીએ એકમ કસોટીમાં 70%થી વધુ ગુણ મેળવ્યો હોય તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલાં અહીં વિદ્યાર્થી આપેલી એકમ કસોટીની કુલ સંખ્યા 5 છે, 5 એકમ કસોટી આપેલી છે. માટે કુલ પરિણામની સંખ્યા 5 થાય. હવે વિદ્યાર્થી એકમ કસોટીમાં 70%થી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. તેને નામ આપીએ ઘટના એ, કે વિદ્યાર્થીએ 70%થી વધુ ગુણ મેળવ્યા હોય તે કસોટીની સંખ્યા. આપણને તેવી એકમ કસોટી કેટલી આપેલી છે કે જેમાંથી તેને 70%થી વધુ ગુણ મેળવ્યા હોય? એક તો એક આ છે, બીજી 73 વાળી છે અને 74, એમ 3 એકમ કસોટી આપેલી છે આપણને. માટે ઘટના એના પરિણામોની સંખ્યા 3 થાય. હવે સંભાવનાનું સૂત્ર મૂકીએ કે પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઘટના એના પરિણામોની સંખ્યા 3 છે, કુલ પરિણામોની સંખ્યા 5 છે. માટે પી ઓફ એ બરાબર 3/5. બંનેનો ભાગાકાર કરવાનો છે તો છેદમાં 5 આપેલા છે તો તેને આપણે 2 વડે ગુણી દઈએ તો 10 થઈ જશે. તો ઉપર પણ 2 વડે ગુણવા પડે તો ઉપર થશે 6, 6/10. છેદમાં 10 આપેલા છે તો પોઈન્ટ કાપી દઈએ તો 0.6. કે વિદ્યાર્થીએ એકમ કસોટીમાં 70%થી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના પી ઓફ એ બરાબર 0.6 તેનો જવાબ થાય.